નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ જ્ઞાન વિશ્વમાં। હું છું પ્રકાશ રાખોલિયા અને તમે જોઈ રહ્યા છો જ્ઞાન વિશ્વ। આ ચેનલની અંદર વિવિધ શૈક્ષણિક માહિતીઓ, અભ્યાસક્રમો તથા સરકારી યોજના અને ટેકનોલોજી વિશેના વિડીયો અપલોડ કરવામાં આવે છે। હજી સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ બટન ઉપર ક્લિક કરો અને બાજુના બેલ આઇકન ઉપર પણ ક્લિક કરો કે જેથી કરીને તમને આ ચેનલના નોટિફિકેશનો મળતા રહે। કેમ છો બાળ મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ સ્વાધ્યાય 3.1 નો દાખલો પહેલો, ધોરણ 7 પ્રકરણ 3 માહિતીનું નિયમન। હવે દાખલો ચાલુ કરતા પહેલા દર વખતે જેવી જ વાત કે તમને જો બોર્ડના અક્ષરો ના દેખાતા હોય તો 3 ડોટ્સ ને ક્લિક કરો અને ઓપ્શનમાં જઈ ક્વોલિટીને મેક્સિમમ કરી દો, એટલે કે 480 720 કે 1080 પિક્સલ બોર્ડના અક્ષરો તમે વાંચી શકશો। દાખલા પહેલા મેં એવું કીધું છે, તમારા વર્ગના કોઈ પણ 10 વિદ્યાર્થીની ઊંચાઈનો વિસ્તાર શોધો। હવે આપણા વર્ગના 10 વિદ્યાર્થીની ઊંચાઈનો વિસ્તાર કીધો છે તો કોઈ પણ ઊંચાઈ હોઈ શકે, તો આપણે અંદાજિત પહેલા તો 10 ઊંચાઈઓ આપણે લઈએ। તો કે ભાઈ, એક નંબરનો વિદ્યાર્થી છે એની ઊંચાઈ છે 120 સેમી, બે નંબરનો વિદ્યાર્થી છે એની ઊંચાઈ છે 115 સેમી, ત્રણ નંબરનો વિદ્યાર્થી છે 118, ચાર નંબર નો છે એની છે 112 સેમી, પાંચ નંબર નો છે એની છે 110 સેમી, છ નંબર નો છે એની છે 117 સેમી, સાત નંબર નો છે એની છે 116 સેમી। એક જેવી બે પણ આવી શકે બાળ મિત્રો, એટલે એવું જરૂરી નથી કે 116 એક વાર આવી જાય ફરી વાર આપણે 116 ના લખી શકીએ, આપણી ઉપર છે। કારણ કે આપણને તો ગમે કીધું છે, આઠ નંબર નો છે એની છે 114 સેમી, નવ નંબર છે એનું છે 113 સેમી, અને દસ નંબર નો વિદ્યાર્થી છે એની છે 115 સેમી। આપણે કુલ 10 વિદ્યાર્થી કીધા હતા, આપણે અંદાજિત 10 વિદ્યાર્થીની ઊંચાઈ લખી શકીએ। આ દાખલાનો જવાબ તમારી રીતે ગમે આવી શકે, કારણ કે આમાં તો મેં મારી રીતે 10 ઊંચાઈ લીધી છે, તમે તમારી રીતે પણ લઈ શકો, તો આ દાખલાનો કોઈ જવાબ ફિક્સ નથી। હવે આપણને ગમે ત્યારે માહિતીનો વિસ્તાર એવો શબ્દ આવે, એટલે પહેલા તો આપણે બધા જ પ્રાપ્તાંકને ચડતા ક્રમમાં ગોઠવીએ। આપણે લખીએ ચડતા ક્રમમાં ગોઠવતા, આ વસ્તુને પ્રાપ્તાંક કહેવાય, પ્રાપ્તાંકોને આપણે ચડતા ક્રમમાં ગોઠવીએ। તો સૌથી નાનો પ્રાપ્તાંક કયો છે આપણો, તો કે 110, તો પેલું લખીએ 110। હું સેન્ટીમીટર હવે નથી લખતો, આપણે છેલ્લે લખશું, એની હવે જરૂર નથી એની। પછી હું લખીશ એનાથી મોટો પ્રાપ્તાંક છે 112, તો 112। પછી છે 113, 113। પછી છે 114, 114। 115, 116, અને અહીં 15 બીજી વાર છે, આપણે મેં તમને થોડી વાર પહેલા જ કીધું હતું કે આપણે બે વાર લખી શકીએ, તો 115 બીજી વાર, 116, પછી છે 117, 118 અને 120। આપણે બધા જ ને ચડતા ક્રમમાં ગોઠવી દીધા નાનાથી લઈને મોટા। હવે જ્યારે પણ તમને એવું કહેવામાં આવે કે વિસ્તાર શોધો, વિસ્તાર શોધો એટલે મોટામાં મોટા પ્રાપ્તાંકમાંથી નાનો પ્રાપ્તાંક બાદ કરી નાખવાનો, તો આપણે લખીએ માહિતીનો વિસ્તાર બરાબર મોટા મોટો પ્રાપ્તાંક છેદમાં નાનામાં સોરી ઓછા નાનામાં નાનો પ્રાપ્તાંક। મોટામાં મોટો આપણો પ્રાપ્તાંક છે 120 અને નાનામાં નાનો છે 110, તો આપણો જવાબ શું આવશે, 120 માંથી 110 છે, તો આપણો માહિતીનો વિસ્તાર છે 10 સેમી, અથવા તો આપણો માહિતી 10 સેમી વચ્ચે વેરી થાય છે। વેરી થાય છે મતલબ કે 110 થી ચાલુ કરીને 120 વચ્ચે કેટલું અંતર છે, તો કે 10 સેન્ટીમીટરનું, અથવા તો આપણી જેટલી પણ માહિતી છે એ બસ 10 સેન્ટીમીટરની અંદર આવી જાય છે। પછી 115 લઈએ, 117 લઈએ, ટોટલ વચ્ચેની આપણે જગ્યા શોધી આપણી માહિતી વચ્ચેની, તો વિસ્તાર કેમ શોધવો બાળ મિત્રો તમને આવડી ગયું હશે।
આ દાખલો કેવો લાગ્યો મને કોમેન્ટ કરીને જણાવજો અને વિડીયોને પોઝ કરી આ દાખલો તમારી નોંધપોથીમાં ઉતારી લેજો। બાળ મિત્રો વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર। આ વિડીયોને લાઈક કરો, જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યા હોય તો આ વિડીયોને શેર કરજો અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો। થેન્ક્સ ફોર વોચિંગ, ફરી મળશું બીજા વિડીયોમાં।